હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? મારા બધા વાલા વિદ્યાર્થીઓ મજામાં હશે અને ઘરે સુરક્ષિત હશે. તો ચાલો બાળકો, રોજની જેમ આપણે પહેલાં શરૂઆત કરીશું દુઆથી. દુઆ કર્યા પછી ભણવાનું શરૂ કરીશું. તો ચાલો બાળકો, બધા રેડી થઈ જાઓ દુઆ માટે. તો બાળકો, આપણી દુઆ અહીંયા પૂરી થાય છે. હવે આપણે આજે શું ભણવાના છીએ? પ્રકરણ 9, મારો મજાનો દિવસ. આ 9મું પ્રકરણ જે છે આપણું, એમાં સરસ મજાનું નામ છે કે મારો મજાનો દિવસ. એટલે કે દિવસ આપણો કેવો સરસ મજાનો જાય. આપણે એમ ન કહીએ આજનો દિવસ તો મારો ખૂબ સરસ ગયો. એવી જ રીતે એનું નામ છે મારો મજાનો દિવસ. તો ચલો બાળકો, હવે આપણે એક સરસ મજાનો સુવિચાર સાંભળીશું. સુવિચાર સાંભળ્યા પછી આપણે ભણવાનું શરૂ કરીશું. તો ચાલો બાળકો, વાંચો તો બધા શું લખ્યું છે. સુખ તો સવાર જેવું છે, સુખ તો સવાર જેવું છે, તે ઊંઘવાથી નહીં પણ જાગવાથી મળે છે. સરસ મજાનો સુવિચાર છે બાળકો, કે સુખ એમાં જ છે કે જે ઊંઘવાથી નથી મળતું આપણને, પણ જાગવાથી મળે છે. એટલે કે સવારે વહેલા ઉઠી જવું જોઈએ, ટાઈમસર આપણે આપણું કામ કરી લેવું જોઈએ, તો આપણું સુખ સવાર જેવું જ છે, બરાબર? પછી આળસ કરીએ, સૂઈ રહીએ, નો હોમવર્ક કરીએ, નો વાંચીએ, ન લખીએ, તો બાળકો કોઈ દિવસ સુખ સવાર જેવું ન હોય. અને ઊંઘવાથી નથી મળતું સુખ, જાગવાથી મળે છે. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, બરાબર? તો સરસ મજાનો સુવિચાર આપણે સાંભળ્યો. હવે આપણે આગળ પ્રકરણ શરૂ કરીશું. અમુક સવાલના જવાબ આપ્યા છે, જે તમારે વાંચીને એનો જવાબ આપવાનો છે. હું તમને એક મિનિટનો ટાઈમ આપીશ સવાલનો જવાબ આપવા માટે. તો બધા સૂચના લખી નાખો, કૌષ્ટકના આધારે સવાલ જવાબ લખો. શું લખવાનું છે? કૌષ્ટકના આધારે સવાલ જવાબ લખો. ચાલો બાળકો, કૌષ્ટકના આધારે સવાલ જવાબ લખો. પહેલો સવાલ છે આપણો, હું વાંચું છું, તમારે સાથે સાથે લખતા પણ જવાનું છે. નીચેના કૌષ્ટકમાં એક વર્ગમાં વાર મુજબ પહેલી પાટલીએ બેસવાનો વારો દર્શાવતી વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. જુઓ શું કીધું છે, કે એક વર્ગમાં વાર મુજબ પહેલી પાટલીએ બેસવાનો વારો. જેમ કે આપણે ક્લાસરૂમ છે, તો ક્લાસરૂમમાં બેન્ચીસ છે,
એમાં પણ ટર્ન બાય ટર્ન વાળા હોય છે, બરાબર? તો એ જ રીતે અહીંયા એક કૌષ્ટક આપ્યું છે કે સોમવારે કોનો વારો, મંગળવારે કોનો વારો, બુધવારે કોનો વારો, ગુરુવારે કોનો વારો, શુક્રવારે કોનો વારો અને શનિવારે કોનો વારો આવશે. તો તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ બાળકો, અહીંયા બધાના નામ આપ્યા છે જેના પ્રશ્નો આપવામાં આવશે અને એમાંથી તમારે કોનો વારો કયા દિવસે આવશે એ લખવાનું છે. તો દિવસ, બેસવાનો વારો, સોમવારે કોનો વારો છે? ઉષાનો. મંગળવારે હેતલનો, બુધવારે પાયલનો, ગુરુવારે નરેશનો, શુક્રવારે હરેશનો અને શનિવારે સુનિલનો. બધાના વારા અલગ અલગ આપી દીધા છે નામ સાથે. તો તમારે પ્રશ્નોના આધારે એના સાચા જવાબ મને આપવાના છે. તો ચાલો બાળકો, મંગળવારે કોનો વારો છે? જે કોષ્ટક તમે બનાવ્યું એમાં અહીંયા આપણે દિવસો લખ્યા છે અને વાર આપ્યા છે. કોનો કયો વાર છે, કયા વારે કોનો નંબર આવશે, બરાબર? તો મંગળવારે કોનો વારો છે બાળકો, આ કૌષ્ટકના આધારે તમારે જવાબ લખવાનો છે. મંગળવારે શું નામ લખ્યું છે અહીંયા જુઓ તો. સોમવારે ઉષાનો વારો છે, તો મંગળવારે કોનો વારો છે? હેતલનો. કોનો? હેતલનો. બુધવારે કોનો વારો છે? પાયલનો. ગુરુવારે નરેશનો, શુક્રવારે હરેશનો અને શનિવારે સુનિલનો. તો મંગળવારે કોનો વારો છે બાળકો? હેતલનો. તો જવાબમાં શું લખવાનું છે તમારે? કે મંગળવારે હેતલનો વારો છે. કોનો વારો છે? હેતલનો. તો લખી નાખો બાળકો પ્રશ્ન નંબર એક, મંગળવારે કોનો વારો છે? તો કૌષ્ટક પ્રમાણે મંગળવારે હેતલનો વારો આવે છે. લખાઈ ગયું બાળકો? મંગળવારે હેતલનો વારો છે. હવે પ્રશ્ન નંબર બે, હરેશનો વારો કયા દિવસે છે? હરેશનો વારો કયા દિવસે છે? તો આપણે પાછું કૌષ્ટક જોઈશું. તો તમારે આમાં દિવસો જોવાના અને દિવસની નીચે કોનું નામ લખ્યું છે એ તમારે જવાબમાં લખવાનું છે. તો ચાલો બાળકો લખો બધા, હરેશનો વારો કયા દિવસે છે? જુઓ તો આમાં હરેશનું નામ કયા વારમાં આવે છે. ચાલો આપણે કૌષ્ટક જોઈએ. સોમવારે કોનો વારો છે? ઉષાનો. મંગળવારે હેતલનો, બુધવારે પાયલનો, ગુરુવારે નરેશનો, તો શુક્રવારે કોનો વારો આવ્યો? હરેશનો. તો આપણે કોનો વારો કયા દિવસે છે? હરેશનો વારો કયા દિવસે છે? તો જવાબમાં શું લખીશું આપણે? કે શુક્રવારે હરેશનો વારો છે. તો લખો બધા, હરેશનો વારો કયા દિવસે આવશે? શુક્રવારે. તો લખી નાખો અહીંયા, શુક્રવારે આવે છે. કોનો? હરેશનો વારો શુક્રવારે આવે છે. હરેશનો વારો શુક્રવારે આવે છે. લખાઈ ગયું છે બાળકો, હરેશનો વારો શુક્રવારે આવે છે.
હવે આપણે આગળ જોશું નવો પ્રશ્ન. ચાલો, શું લખ્યું છે વાંચો તો બધા. ગુરુવારના તરત પહેલાના દિવસે કોનો વારો છે? હવે આપણે પાછું કૌષ્ટક જોશું. ગુરુવારના તરત પહેલાના દિવસે કોનો વારો છે? તો જુઓ, અહીંયા દિવસો ગણવાના તમારે. સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર. તો આ ગુરુવાર છે જે, એની પહેલાં કયો દિવસ આવે? ગુરુવાર પહેલાં કયો દિવસ આવશે? બુધવાર. બરાબર. તો બાળકો, બુધવારે કોનો વારો છે વાંચો તો. ગુરુવારે કોનો વારો છે? પાયલનો. કોનો? પાયલનો. તો જવાબમાં શું લખીશું? પાયલનો વારો છે ગુરુવારના તરત પહેલાના દિવસે. પાયલનો વારો છે, લખી નાખો બાળકો. લખાઈ ગયું? ચાલો, હવે છે શુક્રવારના તરત પછીના દિવસે કોનો વારો છે? તો આપણે પાછું કૌષ્ટક જોશું. શુક્રવારના તરત પછીના દિવસે કોનો વારો છે? તો બાળકો, પાછા અહીંયા દિવસો ગણવાના. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. શુક્રવાર પછી કયો વાર આવે છે? અહીંયા શું કીધું છે આપણને? શુક્રવારના તરત પછીના દિવસ, એટલે શુક્રવાર પછીનો દિવસ શનિવાર. તો શનિવારે કોનો વારો છે બાળકો? સુનિલનો. કોનો? સુનિલનો. તો ચાલો લખી નાખો જવાબમાં કે શુક્રવારના તરત પછીના દિવસે સુનિલનો વારો છે. કોનો છે? સુનિલનો વારો છે. શુક્રવારના તરત પછીના દિવસે સુનિલનો વારો છે. લખાઈ ગયું બાળકો? શુક્રવારના તરત પછીના દિવસે સુનિલનો વારો છે. હવે આપણે આગળ જોઈશું. નરેશનો વારો કયા દિવસના તરત પછીના દિવસે છે? નરેશનો વારો કયા દિવસના તરત પછીના દિવસે છે? તો પાછો આપણે કૌષ્ટક જોશું. હવે અહીંયા આપણે નામ જોશું. બરાબર. અહીંયા વાર આપ્યા છે, તો વાર પણ જોવાના છે અને નામ પણ જોવાના છે. તો નરેશનું નામ ક્યાં આવે છે? એના કયા દિવસના તરત પછીના દિવસને, એટલે કે એના પછી કયો દિવસ આવે છે એ આપણે જોવાનું છે. તો ચાલો બાળકો લખો તો બધા. નરેશનો વારો કયા દિવસના તરત પછીના દિવસે છે? તો દિવસો લખીશું સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર.
હવે અહીંયા શું નામ આવ્યું? નરેશ. તો નરેશનો વારો ક્યારે છે? ગુરુવારે. તો તેના પછીના દિવસના એટલે કે શુક્રવારે કોનો વારો છે બાળકો? હરેશનો. બરાબર. ગુરુવાર પછી તરત કયો વાર આવે? શુક્રવાર. તો શું લખશો અહીંયા? શુક્રવારે હરેશનો વારો આવે છે. ચાલો જવાબમાં લખો, નરેશનો વારો કયા દિવસના તરત પછીના દિવસે છે? ઓકે, નરેશનો વારો છે અહીંયા. સોરી બાળકો, આપણે હરેશ નથી લખવાનું, નરેશનો વારો એટલે કે પાયલ પહેલાં, પાયલના પછી તરત નરેશનો વારો આવે છે. તો તમારે લખવાનું છે નરેશનો વારો પાયલના પછી તરત જ એનો વારો આવે છે, એટલે કે બુધવાર પછી તરત જ ગુરુવારના દિવસે. કોનો વારો છે? નરેશનો. તો આપણે લખવાનું છે નરેશનો વારો કયા દિવસના તરત પછીના દિવસે છે? તો બુધવારના પછીના દિવસે નરેશનો વારો છે. બુધવારના પછીના દિવસે નરેશનો વારો છે. ચાલો બાળકો, લખાઈ ગયું. હવે લખો ઉષાનો વારો. શું લખશો? ઉષાનો વારો કયા દિવસના તરત પહેલાના દિવસે છે? તો બાળકો આમાં શું લખીશું આપણે? ઉષાનો વારો તરત, ઉષાનો વારો કયા દિવસના તરત પહેલાના દિવસે છે? તો કોણ કહેશે મને આમાં કયો જવાબ આવશે બાળકો? ઉષાનો વારો કયા દિવસના તરત પહેલાના દિવસે છે? તો જુઓ તો બાળકો, દિવસમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો આપણે જવાબમાં શું લખીશું? ઉષાનો વારો કયા દિવસના તરત પહેલાના દિવસે આવે છે? ઉષાનો વારો મંગળવારના પહેલાના દિવસે આવે છે. કેમ કે મંગળવાર પહેલા કોણ છે? ઉષા. તો અહીંયા આપણો સવાલ શું છે? પહેલાનો દિવસ એટલે મંગળવાર પહેલાનો દિવસ કયો? સોમવાર. તો બાળકો જવાબમાં શું લખશો તમે? મંગળવારના પહેલાના દિવસે ઉષાનો વારો આવે છે. લખી નાખો જવાબમાં, મંગળવારના પહેલાના દિવસે ઉષાનો વારો આવે છે. મંગળવારના પહેલાના દિવસે ઉષાનો વારો આવે છે. મંગળવારના પહેલાના દિવસે ઉષાનો વારો આવે છે. લખાઈ ગયું છે બાળકો? તો આપણે આગળ વધીશું. ચાલો નવો પ્રશ્ન છે, પાયલનો વારો કયા દિવસે છે? હવે આપણે પાછું કોષ્ટક જોશું. પાયલનો વારો
क्या दिवसे छे? सोमवार। उषा छे मंगलवारे हेतलनो वारो छे। बुधवारे पायलनो वारो छे। क्या दिवसे पायलनो वारो छे? तो बाळको बुधवारे। शुं लखवानुं छे तमारे जवाबमां? बुधवारे पायलनो वारो छे। तो जुओ बाळको, पायलनो वारो क्या दिवसे छे? तो बुधवारे पायलनो दिवस छे, एटले के पायलनो वारो छे। तो लखी नाखो बाळको बधा अहींया, बुधवारे पायलनो वारो छे। बुधवारे पायलनो वारो छे। क्यारे वारो छे पायलनो? बुधवारे। तमारे दिवसो जोवाना, दिवसो जोईने नाम જોતું જવાનું, અને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે તમારે એનો જવાબ શોધવાનો રહેશે બાળકો। એટલે પાયલનો વારો કયા દિવસે છે? તો આપણે પહેલા આવી રીતે દિવસ જોશું। સોમવારે કોનો વારો છે? ઉષાનો। મંગળવારે કોનો વારો છે? હેતલનો। તો બુધવારે કોનો વારો આવ્યો? પાયલનો। આવી રીતે કોષ્ટકની ગણતરી કરીને તમારે અહીંયા સાચો જવાબ લખવાનો રહેશે બાળકો। તો લખો બધા અહીંયા, બુધવારે પાયલનો વારો છે। તો તમારે ખાલી જવાબમાં એવું લખવાનું છે કે બુધવારે વારો છે। લખાઈ ગયું છે બાળકો? હવે આપણે આગળ નવો પ્રશ્ન જોઈએ। બુધવારની તરત પહેલા કોનો વારો છે? શું લખ્યું છે અહીંયા? બુધવારની તરત પહેલા કોનો વારો છે? તો પહેલા આપણે કોષ્ટક જોઈએ। બુધવારની પહેલા કોનો વારો છે બાળકો? જુઓ તો, હવે તમારી રીતે થોડુંક લખો જાતે, પછી હું તમને એનો જવાબ કહીશ। બુધવારની પહેલા તરત કોનો વારો છે? બુધવારની પહેલા તરત કોનો વારો છે બાળકો? કોનો વારો આવશે બુધવારની પહેલા? જુઓ તો, મેં તમને હમણાં જ શીખવાડ્યું કોષ્ટક જોતા। સોમવારે કોનો વારો છે? ઉષાનો। મંગળવારે કોનો છે? હેતલનો। તો બુધવારે કોનો વારો છે? પાયલનો। તો આપણો પ્રશ્ન અહીંયા શું છે કે બુધવારની તરત પહેલા કોનો વારો છે? તો કે બુધવારની પહેલા તરત હેતલનો વારો છે। કોનો? હેતલનો। તો શું લખશો જવાબમાં તમે? બુધવારની પહેલા હેતલનો વારો છે, કેમ કે બુધવાર પહેલા શું આવે? મંગળવાર। તો તમારે લખવાનું છે અહીંયા, હેતલનો વારો છે। બુધવારની તરત પહેલા હેતલનો વારો છે। બુધવારની તરત પહેલા કોનો વારો છે? તો બુધવારની તરત પહેલા હેતલનો વારો છે। લખાઈ ગયું બાળકો? બુધવારની તરત પહેલા કોનો વારો છે? તો બુધવારની તરત પહેલા હેતલનો વારો છે।
ચાલો બાળકો, હવે આપણે આગળ જોઈશું નવો પ્રશ્ન. શનિવારે કોનો વારો છે? શનિવારે કોનો વારો છે? તો પાછા આપણે અહીંયા કૌષ્ટકમાં દિવસો જોઈશું. સોમવારે કોનો વારો છે? ઉષાનો. મંગળવારે કોનો વારો છે? હેતલનો. બુધવારે કોનો વારો છે? પાયલનો. ગુરુવારે કોનો વારો છે? નરેશનો. શુક્રવારે કોનો વારો છે? હરેશનો. તો શનિવારે કોનો વારો આવ્યો બાળકો? સુનિલનો. કૌષ્ટકમાં દિવસો જોતા જવાનું, નીચે નામ જોતું જવાનું અને જે સવાલ આપ્યો છે એ અહીંયા જોતું જવાનું, એટલે આપણને એનો જવાબ મળી જાય. તો શનિવારે સુનિલનો વારો છે. લખી નાખો બાળકો જવાબમાં, શનિવારે સુનિલનો વારો છે. શનિવારે સુનિલનો વારો છે. શનિવારે સુનિલનો વારો છે. હવે નવો પ્રશ્ન છે બાળકો, શનિવારની તરત પહેલાના દિવસે કોનો વારો છે? પાછું આપણે અહીંયા પ્રશ્ન આવી ગયો, શનિવારની તરત પહેલાના દિવસે કોનો વારો છે? તો પાછા આપણે દિવસો જોવાના, સોમવારે ઉષા, મંગળવારે હેતલ, બુધવારે પાયલ, ગુરુવારે નરેશ, શુક્રવારે હરેશ, શનિવારે સુનિલ. તો આપણો સવાલ શું છે કે શનિવારની તરત પહેલાં, એટલે શનિવારની પહેલાં કયો વાર આવે? શુક્રવાર. શુક્રવારે કોનો વારો છે બાળકો? તો હરેશનો. તો બાળકો જવાબમાં શું લખશો તમે? કે શનિવારની તરત પહેલાંના દિવસે હરેશનો વારો છે. તો લખી નાખો બધા અહીંયા, શનિવારની તરત પહેલાંના દિવસે હેતલનો વારો છે, હરેશનો વારો છે. શનિવારની તરત પહેલાંના દિવસે હરેશનો વારો છે. કોનો વારો છે? હરેશનો. તો લખાઈ ગયું બાળકો બધાને, શનિવારની તરત પહેલાના દિવસે હરેશનો વારો છે. ચાલો બાળકો નવો પ્રશ્ન જોઈએ આપણે. શુક્રવારના તરત પહેલાના દિવસે કોનો વારો છે? તો પાછું આપણે કૌષ્ટક જોશું. સવાલ શું છે? શુક્રવારના તરત પહેલાના દિવસે કોનો વારો છે? તો સોમવારે કોનો વારો છે? ઉષાનો. મંગળવારે કોનો વારો છે? હેતલનો. બુધવારે કોનો વારો છે બાળકો? જુઓ તો, પાયલનો. તો પછી ગુરુવારે કોનો વારો છે? ગુરુવારે નરેશનો. તો શુક્રવારે કોનો વારો છે? હરેશનો. અને શનિવારે સુનિલનો. તો આપણો સવાલ શું છે? શુક્રવારના તરત પહેલાના દિવસે, શુક્રવારના તરત પહેલાના દિવસે કોનો વારો આવશે બાળકો? શુક્રવાર પહેલાં કયો વાર આવશે? ગુરુવાર. તો આ દિવસે કોનો વારો છે? નરેશનો. તો તમારે અહીંયા જવાબમાં લખવાનું છે કે શુક્રવારના તરત પહેલાના દિવસે નરેશનો વારો છે. શુક્રવાર પહેલાના તરત પહેલાના દિવસે નરેશનો વારો છે. હવે આપણે બીજો એક પ્રશ્ન જોશું. ઉષાનો વારો કયા દિવસે આવે છે?
ઉષાનો વારો કયા દિવસે આવે છે બાળકો? સોમવારે તો ઉષા જ છે, તો આપણે જવાબમાં લખવાનું છે સોમવારે ઉષાનો વારો છે। ક્યારે છે ઉષાનો વારો? સોમવારે। તો તમે જવાબમાં લખશો સોમવારે વારો છે કોનો? ઉષાનો। ઉષાનો વારો સોમવારે છે, લખાઈ ગયું છે બાળકો। તો ચાલો બાળકો, આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે। હોમવર્કમાં એક સવાલ આપ્યો છે તમને, જે તમારે ઘરેથી કરવાનો છે। મંગળવાર અને ગુરુવારની વચ્ચે કોનો વારો છે? જે તમારે કોષ્ટક આપ્યું છે એમાંથી જોઈને જવાબ શોધવાનો છે। મંગળવાર અને ગુરુવારની વચ્ચે કોનો વારો છે? આ તમારું ઘરકામ છે। તો ચાલો બાળકો, સ્ટે હોમ, સ્ટે સેફ, થેન્ક યુ, ટાટા, બાય બાય।